અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. દમણમાં ધોબી તળાવ સ્થિત ખોડિયાર માતાજીનું મંદિર ને નગરપાલિકા દ્વારા ગત 6 ફેબ્રુઆરીએ જેસીબીના સહારે ગેરકાયદેસર હોવાથી તોડી પાડવામાં આવ્યા બાદ છેલ્લા 1 અઠવાડિયાથી આ વિષય લોકોના ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલો છે. અહીં પ્રશ્ન છે, ધોબી તળાવનો વિકાસ જરૂર કરો પણ તેના કારણે માતાજીનું મંદિર તોડવું એ કેટલું યોગ્ય છે? શું બીજો કોઈ વિકલ્પ નહીં હતો? ધોબી તળાવના વિકાસમાં જો ખોડિયાર માતાજીનું મંદિર નડતર રૂપ હતું તો નગરપાલિકાએ તેનું સ્થળાંતર કરવાની કાર્યવાહી પહેલા કરવી જોઈતી હતી. આ મંદિરને કોઈ જગ્યા ફાળવવામાં આવે અને તેનું સ્થળાંતર કર્યા બાદ પણ તેનું ડિમોલિશન થઈ શકત, પરંતુ જે રીતે નગરપાલિકાએ ગેરકાયદેસર છે તેથી તાત્કાલિક તેને તોડી નાખવામાં આવે, પછી ભલે લોકોની ધાર્મિક લાગણી દુભાય તો પણ ચાલશે. આ નગરપાલિકાની કાર્યશૈલી કેટલા હદે યોગ્ય અને વ્યાજબી ગણાય છે તેવો પણ એક સવાલ ઊભો થાય છે. પણ જો અહીં ધાર્મિક લાગણીને બાજુ ઉપર મૂકીને ફક્ત કાયદા પ્રમાણે વાત કરવામાં આવે તો મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડની સામે એક ક્રિશ્ચિયન પરિવારે તો નગરપાલિકા હસ્તકની 1200 થી 1500 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા ઉપર દબાણ કરી રીતસર જમીન એક્વાયર કરી લીધી હોય તેમ જણાઈ રહ્યું છે. આ જગ્યા ડીએમસી હસ્તક હોવા છતાં સરકારી જમીન ઉપર દબાણ કરી મધર મેરીની પ્રતિમા સ્થાપિત કરી આ ગેરકાયદેસર જગ્યાને ધાર્મિક સ્થળ તરીકે બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ભવિષ્યમાં ડીએમસીની આ સરકારી જગ્યા પ્રશાસન ખાલી કરી શકે નહીં અને સમય જતાં આ જમીન ઉપર પાકા પાયે આ જ પરિવારનો કબજો થઈ શકે તેવી સોચી સમજી રણનીતિના ભાગરૂપે આ સરકારી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની આ સરકારી જમીન ઉપર થયેલા આ દબાણને હટાવવાની કોઈની હિંમત કેમ નથી થતી? આ પણ એક પ્રશ્ન ઉભો થાય છે. આ સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તેના ઇતિહાસ ઉપર ધ્યાન આપવામાં આવે તો 2009-2010 ની સાલમાં નગરપાલિકામાં તે સમયના પ્રમુખ મનોજ નાયકે આ દબાણ થયેલા સરકારી જગ્યાને ખાલી કરીને કોડન કરી ત્યાં એક બોર્ડ મારવામાં આવ્યું હતું અને આ બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે આ જગ્યા ડીએમસી હસ્તકની છે. તેમ છતાં આ ક્રિશ્ચિયન પરિવારે ડીએમસીમાં ઘણી વાર લેખિત અરજી કરી આ ડીએમસીની જગ્યા ભાડાપટ્ટા ઉપર આપવામાં આવે એવી માંગ કરી હતી અને ફરી 2012 અને 2013 ની સાલમાં જ્યારે નગરપાલિકાના પ્રમુખ મનોજ નાયક તે સમયે બન્યા હતા ત્યારે આ જ જગ્યા ઉપર ફરી ડીએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં આ સિલસિલો ચાલુ રહ્યો અને આ ક્રિશ્ચિયન પરિવારની હિંમત વધતી રહી અને દરેક વખતે સરકારી જમીન ઉપર દબાણ કરવાનું આ ક્રિશ્ચિયન પરિવારે ચાલુ રાખવામાં આવ્યું હતું. આજની તારીખમાં આ ડીએમસીની સરકારી જમીન ઉપર તે ક્રિશ્ચિયન પરિવારે ફેન્સિંગ કરીને રીતસર 1200 થી 1500 સ્ક્વેર ફીટ જેટલી નગરપાલિકાની જગ્યા ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે અને તેને હટાવવાની અથવા તો તોડવાની તાકાત પ્રશાસન પાસે કેમ નથી અને પ્રશાસન આ દબાણ હટાવવા માટે આજ દિન સુધી કેમ કાર્યવાહી ન કરી તે પણ સમજની બહાર છે. 15 થી વધુ વર્ષથી આ જગ્યા ઉપર દબાણ છે તેને હવે પ્રશાસન મંદિરને તોડવા બાદ મુક્ત કરી ડીએમસીના હસ્તક લેવાની જરૂર છે. હવે મજાની વાત છે કે આ ક્રિશ્ચિયન પરિવારે જ્યારે પણ નગરપાલિકાના પ્રમુખ બદલાય છે ત્યારે આ જગ્યા લીઝ અને ભાડાપટ્ટા ઉપર આપવામાં આવે તેવી નવી ફ્રેશ અરજી દર વખતે કરવામાં આવે છે અને આ અરજીને ડીએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં નામંજૂર પણ કરવામાં આવે છે. છેલ્લા ડીએમસીમાં આજથી 1 વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2017 ની આસપાસ જ્યારે અનિલ દંડેલ પ્રમુખ હતા ત્યારે પણ આ ક્રિશ્ચિયન પરિવારની અરજીને નામંજૂર કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે આ દબાણ યથાવત છે. તેથી હવે આ બાબતે લોકોની માંગ છે કે પ્રશાસન તાત્કાલિક કોઈ પગલા ભરે અને આ સરકારી જમીન ઉપર થયેલા દબાણને દૂર કરે તેવી લોક લાગણી ઉઠી રહી છે.
ખુશખબર, હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20-40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર, નેક્સ્ટ ટુ HDFC બેંક, નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ.